એક્ઝામ્પલ નંબર 3, દાખલો નંબર 10. રકમ છે રઘુવીરની આખરની મૂડી રૂપિયા 80,000 છે, જેમાં ઉપાડના રૂપિયા 12,500 તથા નફાના રૂપિયા 17,800ની અસર છે. શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% વ્યાજ કેટલું થાય? હવે આપણને આગળ કહ્યું છે કે મૂડી પર વ્યાજ શોધવાનું છે, શરૂઆતની મૂડી પર. હવે યાદ રાખવાનું કે જ્યારે મૂડી પર વ્યાજ શોધવાનું કહે ને, તો હંમેશા આપણને શરૂઆતની મૂડી જોઈએ. અને અહીં આપણને આપણી કઈ છે, તો આપણને આગળ આપેલી છે આખરની મૂડી. હવે આખરની મૂડી આપણે તો શું કરીશું, તો પહેલા આપણે શરૂઆતની મૂડી શોધવી પડે. તો આપણે એકદમ સિમ્પલ ગણતરી શું કરવાનું, તો લખવાનું પહેલા આખરની મૂડી આપેલી કેટલી છે આપણી, તો 80,000. એમાં પ્લસ ઉપાડ કરવાનો, ઉપાડ રકમ કેટલી આપણને આપે, તો ઉપાડના રૂપિયા 12,500. ઉપાડ પ્લસ કરવાનો એટલે 80,000માં પ્લસ 12,500 કરશો એટલે 92,500 આવશે. અને એમાંથી આપણે જે નફો મળે છે એ નફાની રકમ બાદ કરીએ 17,800, એટલે શરૂઆતની બાકી આપણને મળશે 74,700. ફરી કહું છું કે જ્યારે આપણને શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% વ્યાજ કહ્યું હોય, તો આપણે પહેલા શરૂઆતની મૂડી શોધવી પડે. શરૂઆતની મૂડી શોધવા શું કરીશું આપણે, તો આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કરવાનો અને જે આવે એમાંથી નફો માઇનસ કરીએ તો આપણને શરૂઆતની મૂડી મળી જાય. હવે લખવાનું મૂડી પર વ્યાજ, તો મૂડી કેટલી મળે શરૂઆતની આપણને 74,700. તો 74,700 ગુણ્યા 1% કેટલા આપણને કહ્યો, 6, તો 6/100 એટલે આપણને મળશે મૂડી પર વ્યાજ 4,482 રૂપિયા. હવે આ દાખલો છે એવો જ તમને દાખલો હોમવર્કમાં આપું છું. એમાં મૂડી રકમ લેવાની 1,00,000, ઉપાડના લેવાના 20,000, નફો લઈશું આપણે 15,000 અને વ્યાજ જે છે 6%, ફક્ત 6% વ્યાજ રાખીશું.